આઈને સમજ્યું કશું, આંખનું કાજળ ઝાલે કશું, ઊંડો કૂવો ને ફાટી ભૂખ, શીખ્યું સાંભળ્યું સર્વે ભોગ. તો આ રીતે થોડોક આસ્વાદ એ સમયના આ બધા બ્રહ્મર્ષિઓ શું થઈ ગયા છે, શું લખી ગયા છે. અને હવે આપણે આપણને ઓતપ્રોત કરી દેશે પોતાની વાણી દ્વારા. માધવભાઈ, હવે જે કાવ્યપાઠ પહેલા એક વિધિ જે રહી ગઈ હતી એ પૂર્ણ કરી લઈએ. પુસ્તકથી મહેમાનોનું સ્વાગત કરવાનું રહી ગયું હતું, કારણ કે ચિનુ કાકાના સમાચાર સાથે જ હું પોતે પણ બ્લેન્ક થઈ ગયો હતો. તો હું કવિયત્રી લતાબેન હિરાણીને વિનંતી કરું કે આપ આવો અને કવિશ્રી માધવ રામાનુજનું પુસ્તકથી સ્વાગત કરો. નીતિનભાઈ શુક્લ સાહેબને હું વિનંતી કરું આપ આવો અને પુસ્તકથી બક્ષી સાહેબ. સોરી, ક્ષમા બદલ. હવે જે મધ્યકાલીન યુગ વિશે અને મધ્યકાલીન યુગ પ્રતિનિધિ સર્જક નરસિંહ મહેતા વિશે શ્રી જવાહર બક્ષી સાહેબને હું વિનંતી કરું આપ આવો અને વ્યાખ્યાનનો આરંભ કરો. માધવભાઈ, મનીષભાઈ, મિત્રો, આમ તો હું સાહેબે ફોન કર્યો ત્યારે મને એમ હતું કે નરસિંહ માટે જ બોલવાનું છે, પણ પછી એમણે કહ્યું કે મધ્યકાલીન યુગની એક પૂર્વ ભૂમિકા અને એના સર્જક વિશે પણ બોલવાનું છે, એટલે હું ક્લાસ લેતો હોઉં એવું લાગે તો માફ કરજો. મારા કરતાં મોટા વિદ્વાનો અહીંયા સતીશ વ્યાસ વગેરે બધા બેઠા છે, માધવભાઈ પોતે પણ એવા જ વિદ્વાન છે. પણ જે હું કાંઈ સમજો છું એમાં, કેમ કે હું મહર્ષિ મહેશ યોગી સાથે 10 વર્ષ હતો એટલે અનેક ભાષાના પંડિતો સાહિત્યકારો આવતા અને મને પણ ખાસ કરીને હિન્દી, મરાઠી, ગુજરાતી, બંગાળી સાહિત્યમાં અને અળવાર સાહિત્ય દક્ષિણનું એમાં રસ કરો, એટલે એક પહેલું મારું તારણ એ છે કે ભારતીય સાહિત્યનો આત્મા એક છે અને એ વેદકાલીન સંસ્કૃતથી લઈને નરસિંહ મહેતા સુધી અને તે પછી પણ તેના જે અમુક સનાતન તત્વો છે, મૂળભૂત તત્વો, એ દરેક ભાષાના સાહિત્યમાં ના તાણાવાણામાં વણાયેલા છે. ભાષા એ સમાજની દેન છે, એક આખી સામૂહિક ચેતના છે, કલેક્ટિવ કોન્શિયસનેસ છે. એનો ધીર ગંભીર પ્રવાહ તમે 5000ના 3 ટુકડા પાડો તો માતા ગૃહે અસ્તિ, મા ઘરે આછી અને મા ઘેર છે, આટલો ફરક પડ્યો છે ભાષામાં. પણ એ દરમિયાનમાં જે આખી એની સાંસ્કૃતિક પરિવેશો, એના જે પરિવર્તનના પરિબળો વગેરે જે એમાં, દાખલા તરીકે ઝા શબ્દ છે એનું તમને કોઈ મૂળ પૂછે અને તમે, હું એમ કહું કે ઉપાધ્યાય છે તો તમે માનશો નહીં, પણ જે જૈન લોકો એ જાણે છે કે ઉપાધ્યાયનું ઉવજ્જા થયું, ઓમ નમો ઉવજ્જાયણ, ઉવજ્જાનું ઓજા થયું ને ઓજાનું જા થયું, એટલે પરિપટ્ટીનું પાપડ થયું એવું આપણે ગૃહિણીને કહેવા જઈએ તો એમ કે ભાઈ પાપડ ખાવો છે કે બહાર જવું છે. એટલે આ જે પણ એક જે મધ્યકાલીન યુગની પ્રારંભમાં જે મૂળ પાયામાં વાત છે એ છે કે સાહિત્ય ભાષા અને લોકભાષા વચ્ચે જ્યારે જ્યારે અંતર પડ્યું છે ત્યારે લોકભાષાના તત્વોવાળી એક નવી ભાષા ઉત્પન્ન થઈ છે, એ સાહિત્ય ભાષા છે. એક અનફોર્ચ્યુનેટ પ્રેસિડન્ટ એવો છે કે સાહિત્ય ભાષા અને લોકભાષા સાથે હોય ત્યારે સાહિત્યિક ભાષા મરી જાય છે અને લોકભાષા જીવતી રહે છે, એમાંથી બીજી સાહિત્યિક ભાષા, સંસ્કૃત, પ્રાકૃત, પ્રાચીન પ્રાકૃત, પછીની પ્રાકૃત, આપણે જે ગુજરાતી સાથે સંબંધ છે ગિરનારની અશોકકાલીન પ્રાકૃત, એ બધામાંથી ધીમે 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 એનો સાહિત્યિક ભાષાનો લોપ થાય છે અને લોકભાષા ધીમે ધીમે આગળ વધીને એ પણ સાહિત્ય સ્વરૂપ દર્શે છે. આ એમ સમજો કે મહાભારતનો 5000નો પીરિયડ ગણો ને એ વખતે
વૈદિક સાહિત્યની સંપૂર્ણ પ્રતિષ્ઠા થઈ ગઈ હતી, તો એની પાછળ બીજા 2000 વર્ષ એડ કરો તો એ લગભગ 10,000 વર્ષની ભાષા સુધી એ સત્ય હતું. પણ જ્યારે આપણે 11મી સદીમાં આવીએ છીએ ત્યારે એ ભાષાઓ વચ્ચે એટલું બધું ભિન્નતા અને અંતર પડી ગયેલું કે એક પ્રદેશની ભાષા બીજા પ્રદેશના વાચકો માટે સમજવી મુશ્કેલ થઈ ગઈ. અત્યાર સુધી એવું થતું હતું કે પ્રાકૃત ચાલતું હતું ત્યારે પણ સંસ્કૃતનું સાહિત્ય તો રહેતું જ હતું, અને અપભ્રંશ થયું ત્યારે પણ પ્રાકૃતનું સાહિત્ય રહેતું જ હતું. પણ 11મી સદી ઇઝ અ લેન્ડમાર્ક ઇન બોથ ધી હિસ્ટ્રી એન્ડ ધી લિંગ્વિસ્ટિક્સ ઓફ ધી કન્ટ્રી. વિદ્વાનો 27 અપભ્રંશો નોંધે છે. સિદ્ધ હેમ, આ બધા હેમચંદ્રાચાર્યથી પરિચિત છો, અને એણે અનેક બોલીઓના ભાષાઓના નમૂના આપ્યા છે. તો એ 27 અપભ્રંશોમાંથી ત્યારે ગુજરાત પણ 3 ભાગમાં, જે દક્ષિણ ગુજરાત છે અને લાટ પ્રદેશ કહેવાતો, એ વચ્ચેનો ભાગ હતો એ અનર્થ પ્રદેશ હતો, અને સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્ર એ 3 અપભ્રંશો, લાટ અપભ્રંશ, ગૌજર અપભ્રંશ અને નાગર અપભ્રંશ, જે સૌથી વધુ સંસ્કૃતાઈઝ્ડ હતો. એટલે નરસિંહ મહેતાની જે ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રુપ છે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે, એ જો કોઈની ક્લોઝેસ્ટ હોય તો એ નાગર અપભ્રંશની ક્લોઝેસ્ટ છે. ભાષા વિશે મારે ઘણું બધું કહેવું છે. મેં મારી થીસિસમાં નરસિંહના કર્તૃત્વ અને ભાષા વિશે ઘણા ખુલાસા આપ્યા છે, પ્રશ્નો પણ ઉઠાવ્યા છે. અને એમાં નરસિંહની કવિતામાં જે ત્યારે પ્રખ્યાત થઈ ગયેલા હસ્તપ્રતો મળી, એમનું મૃત્યુ 1479 ગણાય છે અને પહેલી હસ્તપ્રત 1612 મળે છે, ત્યારે મૈયા મેરી મેં નહીં માખન કાયો કે હે ગોવિંદ હે ગોપાલ કે મારા રે ગિરધર ગોપાલ છવાઈ ગયેલા. પણ એ નરસિંહની કોઈ મેન્યુસ્ક્રિપ્ટમાં મળતા નથી. એટલે એ બધું જ કંઈ નરસિંહનું કર્તૃત્વ વિશે પ્રશ્ન ઉઠાવો, ને હું લગભગ આંગળી મૂકીને કહી શકું કે આ નરસિંહની કવિતા છે કે નહીં, પણ એ વાત અલગ છે. આપણે વિકલ્પો જ ખુલ્લા રાખવા પડે. તો એ નાગર, લાટ અને ગૌજર અપભ્રંશથી એ 11મી સદીની જૂની ગુજરાતી કે જૂની રાજસ્થાની, આમાં તોસી તોરી ને ગ્રિયર્સન ને એ બધાને પણ મેં વાંચ્યા છે. મને ભાષામાં એમ જ રસ હતો, હું કોઈ ભાષાશાસ્ત્રી છું નહીં, પરંતુ આર્યો આવ્યા કે નહીં, આર્યો અહીંયા હતા કે નહીં, જો મોહેજો ડરો અને હરપ્પન સંસ્કૃતિ લોકલ્સની હતી, સ્થાનિકોની હતી, તો આર્ય સંસ્કૃતિ ક્યારે આવી? જો ઋગ્વેદમાં ગંગા જમનાનું નામ નથી, તો મહાભારત તો એની જ્યોગ્રાફી મળે જ છે, એટલે કેટલું જૂનું હશે? જો તમે લોકમાન્ય તિલકને માનો તો વેદકાળ વખતે આપણે લોકો ઉત્તર ધ્રુવ પાસે રહેતા હતા. અમુક વિજ્ઞાનીઓએ ઉત્તર સાઇબિરિયા પાસે અથવા તો યુરલ માઉન્ટેન્સની આસપાસ કર્યા છે. આજે લેટવિયાનું નામ રીગા છે, એની કેપિટલનું નામ. એની બાજુમાં યાગોર છે, અને એની સામે જ લગભગ એ અથારિયું કરીને છે. એટલે ઋગ્વેદ, યજુર્વેદ ને અથર્વેદ ત્યાં લખાયા હોય તો મને નવાઈ નહીં લાગે. એટલું જ નહીં પણ પતંજલિ નિઘંટુ કરતા જે માને છે યાસ્ક, એ યાસ્ક નામ રશિયન છે. એટલે વિચાર કરો કે આપણે ક્યાંથી ક્યાં અને કેમ આવ્યા છે, શું આવ્યા છે, બધું એ તલમાં એ કોદરા જ ભળી ગયા છે ભાષાના બાબતમાં. પરંતુ આ પ્રાદેશિક ભારતની ભાષાની વધતી જતી ભિન્નતા અને એ અંતર છે, એ એ આશીર્વાદ પણ આપે છે કે જે પ્રાદેશિક જે અસ્મિતા છે એમાં એ આ જે મધ્યયુગની શરૂઆત થાય છે. આપણે મધ્યયુગને 11મી થી 19મી સદીના મધ્યભાગ સુધારાયુગ પહેલાં, એટલે કે દયારામનું મૃત્યુ ઈસવીસન 1855માં થયું, એ 1850 વર્ષના 2 ટુકડા કરીએ તો એક હેમચંદ્રાચાર્યથી નરસિંહ મહેતા સુધી અને એક નરસિંહ મહેતાથી દયારામ સુધી, ત્યાં સુધીમાં જે એમનો વારસો છે એમાં મહાકાવ્ય, ગદ્યકાવ્ય કે આખ્યાયિકા, ચંપુ, ખંડકાવ્ય, સંઘાત, મુક્તક, સુભાષિત સમુચ્ચય કોષ, અલૌકિક કથા, દ્રષ્ટાંત કથા, દ્રશ્ય શ્રાવ્ય, રૂપક ઉપરૂપક, એ બધું થયું. તે ઉપરાંત ધાર્મિક સાહિત્યમાં પુરાણો, પૌરાણિક કથાઓ,
આખ્યાન, ધર્મકથા, બોધકથા, સ્તોત્ર એ વગેરે લખાઈ ગયું. તો હેમચંદ્રાચાર્યથી આપણે શરૂઆત કરીએ તો જેને આપણે બાય એન્ડ લાર્જ બોળો, એક મોટા મોટા પેલા રાસયુગ અને ફાગુ યુગ એ રીતે ઓળખીએ છીએ, એ જે મહાભારત ને રામાયણની જેમ કથાઓ હતી એ એક કથા સાહિત્યને પદ્યમાં આપણે શામળને ભૂલી ન જઈએ, પણ એ જે રાસાયુગની જે હતી એમાં બન્યું છે એવું કે બીજી ભાષાઓના મૂળ જલ્દી મળતા નથી, પણ ભલું થાય જૈન સાધુઓનું અને જૈન ભંડારોમાં સચવાયેલી હસ્તપ્રતોનું કે આપણને ગુજરાતીના બહુ ઊંડે સુધી મૂળ મળે છે. અને એ રાસયુગમાં એક રાસ શબ્દ જ નૃત્યને કેકા શાસ્ત્રીએ બહુ વિગતવાર એનું વર્ણન અને એનું સમીકરણ અને એનું સ્પષ્ટીકરણ કર્યું છે. એમાં એ લતારાસ, દંડરાસ જેને આપણે દાંડિયા રાસ કહીએ છીએ, અને મંડલ રાસ. તો એ ગવાતા ગવાતા એ કથા સાહિત્ય જ્યારે લેસ્ટરમાં પહેલી વાર જૈન દેરાસર બનતું હતું ત્યારે મારા સાડુભાઈ એમાં ટ્રસ્ટી હતા અને મને એણે કહ્યું કે આપણે કંઈક આવતી પેઢી માટે કરવું હોય તો શું કરવું, એટલે મને રાસયુગની વાત યાદ આવી. મેં કહ્યું કે એક કામ કરીએ, આપણે આશિષ દેસાઈ પાસે એક જૈન સ્થવનોની નવા લખાવીએ, એની સીડી બનાવીએ અને એ ડાન્સ મ્યુઝિક ઉપર બનાવીએ કે જેથી આવતી પેઢીને ડાન્સને મ્યુઝિક ગમે છે એ લોકો કરતાં કરતાં કરશે. ને સાહેબ, જે લોકો ગુજરાતી ભાષા બોલતા નહોતા એ બધા વીરને મંદિરે હાલોને ઘંટારો વાગતો ઘર કરતા નાચવા માંડેલા. તો આ એક પ્રભાવ હોય છે. એટલે એમાં જે સૌથી પહેલી કૃતિ વિદ્વાનોએ મળે, ખૂબ ધૂળ ધોયા લોકોએ ખૂબ કામ કર્યું છે, એ 1169માં લખાયેલી ભરતેશ્વર બાહુબલી ઘોર, બાહુબલીની કથા આપ જાણો છો, એ કથા કોઈ નહીં કરું. અને પછી ભરતેશ્વર બાહુબલી રાસ મળે છે, અને એ ઉપરાંત જીવદયા રાસ, ચંદનબાલા રાસ, જંબુસ્વામી રાસ, પાલાણકૃત નેમિ જીમેન્દ્ર રાસ, રેવનગીરી રાસ અને પંચપાંડવ રાસ. એ પંચપાંડવ છે એ જૈનેતર છે. અને સમરા રાસુમાં નરસિંહનો આપણને ઝૂલણા મળે છે, પણ એ પહેલાં ગીત ગોવિંદમાં, કેમ કે નરસિંહના બે મૂળ છે, એક ભાગવત અને એક ગીત ગોવિંદ. એમાં સ્મરગરલ ખંડનમ મમ શિરસી મંડનમ દેહીપદ પલ્લવમ ઉદારમ જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા એ આખી એની એ ત્યાંથી મળે છે. ફાગુનું સૌથી જે ફાગુ એટલે ફલ્ગુ શબ્દ પરથી, હવે ફાગણ ફાગ એટલે એ વધારે રોમેન્ટિક છે. અને એમાં સૌથી પ્રાચીન 1285માં જીનચંદ્રસુરી ફાગ છે. પછી જે ફેમસ છે જીન પદ્મસુરીનું 1344માં સિરિથુલ ભદ્ર ફાગ, 1500માં રાજશેખર સુરીકૃત નેમિનાથ ફાગુ, બહુ સુંદર વાર્તાઓ છે. એક જુવાન રાજવી રાજકુમાર લગ્ન થાય છે અને જોવા જાય છે કે મહેમાનોની વ્યવસ્થા કેવી છે, અને એના મોટી બરાત માટે જે જાનવરોને કપાવવા માટે ઊભા રાખ્યા હોય છે એને જોઈને એનું હૃદય દ્રવી જાય છે. અને આ બધા જ રાસને ફાગુનો અંતે સંન્યાસ એ અંત હોય છે. એટલે એમને એ જે થાય છે ને પછી રાજુલને મનાવીને એ આખી જે આધ્યાત્મિક યાત્રા ત્યાંથી શરૂ થાય છે. પણ જે લલિત સાહિત્ય જે નરસિંહનું મને નજીકનું મૂળ ગણાય છે, વસંત વિલાસ રાસ એમ કહેવાય છે કે મુસ્લિમે લખેલું છે, 84 કડીનો શૃંગાર છે. અને એમાં ઋતુના વર્ણન ઉપરાંત એમાં વિપ્રલંબ અને સંભોગ શૃંગાર એમાં છે. એવું જ પુરુષોત્તમ પંચપાંડવ ફાગ, હરિવિલાસ ફાગ, નારાયણ ફાગુ અને અમુક ગુરુ વિશેના ફાગુ છે. એ ઉપરાંત જે મધ્યકાલીન યુગમાં જે પ્રકારો પ્રચલિત હતા એ 12માસી, જેમાં નેમિનાથ ચતુષ્પાદિકા બહુ પ્રખ્યાત છે. વિવાહલુ એટલે એ તમે જાણો છો, માતૃકા જેને કબીર સાહેબ કક્કા કહેતા, ક થી શરૂ થાય, ખ થી શરૂ થાય, ગ. મેં પણ વર્ષો પહેલાં એક ગઝલ શરૂ કરેલી, અખિલ બ્રહ્માંડમાં પથરાય છે, કહો એ કોણ છે સમજાય છે, એવા પછી ક આવે, ખરું કહું તો અનુભવ થાય છે, ઘન તો છે પણ સમજાય છે, ખ ગ. પણ મને એમ લાગ્યું કે આ જોડકણા ન થઈ જાય એટલે હજી એ ઓવરમાં પડી છે મારી ગઝલ. એટલે એ ઉપરાંત લોકવાર્તા, કેમ કે આખું લોક સાહિત્ય છે એ જે સો કોલ્ડ લિટરેટ નથી એવા લોકો માટે, એમના મનોરંજન માટે, એમને સંસ્કાર આપવા માટે, એ આપણે પ્રેમાનંદની વાત આજ બહુ નહીં થાય, પણ એ બહુ મોટું સંસ્કાર સિંચન સાહિત્ય દ્વારા આખી પ્રજાનું થયું છે. એમાં હંસાવલી,
અને સદૈવત સ્વીર પ્રબંધની ખાસ વિશેષતા છે. એ ઉપરાંત રૂપક ગ્રંથિ, ત્રિભુવન દીપક ગ્રંથ નરસિંહે સીધા સમીકરણના નથી લખ્યા, એક બે જગ્યાએ ખાલી એણે એ કર્યું છે. તે ઉપરાંત ગદ્ય સાહિત્યમાં અવબોધ લખાતા બાલાવબોધ અને પૃથ્વીચંદ્ર ચરિત્ર, મુગ્ધાવબોધ એ બધા છે. તો આ બધું સાહિત્ય એમ સમજો કે 15મી સદીના પ્રારંભમાં, નરસિંહનો જન્મ 1404 થી 1414માં છે. એમ કહેવાય છે કે જ્યારે અણહિલવાડનું પતન થયું 1304માં, ત્યારે જે અલાઉદ્દીન ખિલજી ને એણે જે પેલા મલેક કાફૂરને કર્યો ને એનું ખૂન થયું ને જે અફડાતફડી થઈ, એમાં નાગરના કુળની એક મિટિંગ થઈ અને ભાણજી પંડ્યા જે છે એની પ્રમુખ સ્થાનેથી એવું નક્કી કર્યું કે જે શૈલી અને જે સંસ્કાર માટે આપણે જીવીએ છીએ એ આ પ્રદેશમાં હવે શક્ય નથી, એટલે સૌરાષ્ટ્ર તરફ એ પ્રયાણ કરે છે. કોઈ ભાવનગર, કોઈ જામનગર, કોઈ જૂનાગઢ, કોઈ ઉના. કુંવરબાઈનું મામેરું ઉનામાં થયેલું. એટલે એવી રીતે એ જે ગદાધર પંડ્યા જે મારા 20મી પેઢીએ પ્રપિતામાં છે, એ ત્યાં આજના તળાજા મોરારી બાપુના આશ્રમની નજીક એ તુલજાપુર ત્યારે ગામ હતું અને ત્યાં નાગાર્જુન ઠેવ રાજાઓ હતા. એ બહુ ખુશ થાય છે કે ભણેલા નાગરો આવ્યા, એમને એક સુપરવાઇઝરી અથવા એક્ઝિક્યુટિવ પોસ્ટ આપે છે મહત્તર. એ મહત્તર ઉપરથી આ બધા મહેતા પડ્યા છે. જે શિક્ષણના મહેતા હતા એ બધા શિક્ષણ ખાતાના ઉપરીઓ હતા, જે એકાઉન્ટ્સના હતા એ બધા એ મહેતા હતા. તો એવા એડમિનિસ્ટ્રેટિવ મહેતાઓ પણ હતા અને એમના પુત્ર પુરુષોત્તમરાય, એના પુત્ર કૃષ્ણરાય ને એનો પુત્ર નરસિંહ. આમ તો જૂનાગઢમાં નરસિંહની જયંતિ પણ ઉજવાય છે, પણ ઇતિહાસકારો 1404 થી 1414ની વચ્ચે ગમે ત્યારે નરસિંહનું. શંભુપ્રસાદ દેસાઈએ જ્યારે મને મારી વંશાવળી આપી, એમાં મેં જોયું તો એમાં ખાલી જ્યારે અમે મહેતામાંથી બક્ષી થયા એ સાલ છે, પણ નરસિંહનું સાલ એમાં મળતું નથી. પણ 30 વર્ષની પેઢી ગણો તો 1854 540 વર્ષ કે 600 વર્ષ, એટલે નરસિંહનો એ 1404 થી 1414માં જન્મ થાય છે. આપણે 5 મિનિટ બીજા સર્જકો વિશે કરીને પછી નરસિંહ પર આવશું. ભાલણ એ પછી તરત જ આવે છે, 1434 થી 1514. ભાલણ પ્રભુ રઘુનાથ મહારાને સોંપ્યું તન મન ધન. અને નરસિંહ મહેતાએ જે સુદામા ચરિત્રની અષ્ટપદી લખી, જે 9મું પદ છે, વિદ્વાનોએ માન્યું નથી, પિતાંબરી પણ લીધી ઉતારીને, એ આખું નરસિંહની જે આભિજાત્ય છે એનાથી વિરુદ્ધ છે. એટલે અને એ જયદેવની અષ્ટપદીઓથી પ્રભાવિત હતો, એટલે હું એને સુદામાની અષ્ટપદી કહું છું, જે આખ્યાનનું મૂળ, પણ ભાલણ એને વિસ્તાર્યું. અને ભાલણ છે એણે પણ સુદામા ચરિત્ર લખ્યું છે. મેં મારી થીસિસમાં સોમ, ભીમ, જગન્નાથ, ભાલણ, ભાગવત અને પ્રેમાનંદની સાથે નરસિંહનું કમ્પેર કર્યું છે. તો એ ભાલણ પછી મીરા આવે છે. મીરાના શરદ પૂનમની તિથિ પાકી છે, મેળતા પ્રાંત પાકું છે, કુડકી ગામ પાકું છે, પણ તારીખ બે મળે છે, 1498 અને 1503. 1516માં બે મોટી ડાયનાસ્ટી જે લડે છે, સિસોદિયાસ ને રાઠોડ, એ લોકો મુસ્લિમ આક્રમણોને કારણે ભેગા થાય છે અને એઝ એ પાર્ટ ઓફ પોલિટિકલ સેટલમેન્ટ મીરાના લગ્ન નક્કી થાય છે. પણ એ મીરાની વાત આપણે આવતે વર્ષે રાખશું. અને મારે ખાલી એટલું જ કહેવાનું કે જે અહીંયા ગુજરાતમાં ઉલટભેર ગવાય છે એમાંથી 90% પદો મીરાના નથી. અને મીરાની જે એના મૃત્યુ પછી 18 વર્ષે 1585માં ડાકોરના મંદિરમાંથી મળેલી મેળતી ભાષાની જે શુદ્ધ મીરાના 69 પદો છે, તે ઉપરાંત કાશી નરેશે ભેગા કરેલા 34 પદો મીરાના ઓથેન્ટિક ગણાય અને એમાં મોટા ભાગના વીરાના પદો છે. નરસિંહ છે એને ભાભીના મેણાને કારણે, એ તો એક બાનું હતું, પણ એની જન્મની સાધનાને કારણે એને કૃષ્ણનો સાક્ષાત્કાર વહેલો થયો ત્યારે મીરાને લગભગ અંતમાં થાય છે. અને મિલ બિછડણ મત કી જ્યાં એનું ધ્રુવ પંક્તિ છે મીરાની. અને એની જે ભાષા છે એનો ખાલી એક જ નમૂનો આપું કે જ્યારે એનો દિયર નંબર 2, એટલે કે
રાણા સંગ્રામસિંહનો ત્રીજો દીકરો જ્યારે એને ધમકી આપે છે વિક્રમાદિત્ય કે હવે તું ભગત વેડા કરીશ તો તારી ખેર નહીં રહે, ને ખરેખર ઝેર આપે છે. મીરા લખે છે, વિશરા પ્યાલા રાણા ભેજ્યા, પીવા મીરા હાશ્યારી, પગબાંધ ઘોઘરા નાચ્યારી. તો એ મીરા એક બહુ જ, જે મીરાની જે સ્પેશિયાલિટી છે એની સ્ત્રી સહજ સુકુમરતા છે. નરસિંહે ગોપીભાવના અનેક પદો લખ્યા છે પણ છતાં એ પુરુષ છે. અને મીરાને તમે વાંચો તો તમે ઓગળી જાઓ ખરેખર, કે એ રાણાને કહે છે કે ગોવિંદ રા ગુણગાણા, એટલે ટૂંકમાં તારા દિથાઈ કરી ગોવિંદ રા ગુણગાણા, રાજા રૂઠે નગરી ત્યાગા, હરી રૂઠે કઠ જાણા. આ દેશનો માલિક જો મારાથી બગડે તો એનો દેશ છોડીને જાઉં, પણ દુનિયાનો માલિક જો બગડે તો હું ક્યાં જાઉં. આ મીરાબાઈ હતી. મી 15મી સદીની શરૂઆતમાં આ ગુજરાતી ભાષાના સદભાગ્ય છે કે આપણને નરસિંહ મળે છે. 16મી સદીના પ્રારંભમાં મીરા મળે છે અને બરાબર ઈસવીસન 1600માં વિદ્વાનોએ ખરો ઉતારેલો 17મી સદીના પ્રારંભમાં અખો મળે. અખાના તમે કહેવત બની ગયેલા, એક મૂરખને એવી ટેવ પથ્થર, એટલે એના અગમ અગોચરના અનુભવ ગીતાના બધા પદો પણ સુંદર છે, પણ એની જે ધારદાર જે આમ અણી કઢાવેલા ચપ્પુ જેવી જે ભાષા છે, એ જે એક મૂરખ જે એના છપ્પાઓ છે એમાં, મારે અહીંયા એ પણ કહેવું જોઈએ, કબીર પણ મારી ખૂબ, મેં કબીર ઉપર ખૂબ એટલે ખૂબ રિસર્ચ કરી, લગભગ એના બધા સાહિત્યમાંથી પસાર થયો છું. અને રામ ગોપાલ જે કહે છે, રામકુમાર વર્મા, એ વાત સાચી છે કે આજે આપણી પાસે ભાષા છે એ ભાષા પોલિશ થયેલી અને નોન કબીરી છે, એટલે એની કોઈ શ્રદ્ધેયતા નથી. ઈસવીસન 1604માં ગુરુ અર્જુન સિંઘે, આવડો મોટો માણસ, પોતાના હસ્તપ્રતથી જે ગુરુ ગ્રંથ સાહેબ લખે છે એમાં જે કબીરના પદો છે એમાં ઓરિજિનલ બનારસી કબીરની ભાષા છે, પૂર્વી જેને કહેવાય છે. એક દાખલો આપું કે કબીરને કોઈએ પૂછ્યું કે તું એક તત્વમાં માને છે, એટલે કે વેદાંતમાં માને છે કે અનેકાંતમાં માને છે, તેણે કહ્યું કે એક કહું તો હે નહીં, જો એક કહું તો લોકલાઇઝ થઈ જાય, એ તો અનંત છે, તો એક કેવી રીતે કહેવો, કેમ કે નિર્ગુણ નિરાકાર. એક કહું તો હે નહીં, દૂજા કહું તો ગાર, હે જૈસા તૈસા રહે કહે કબીર વિચાર, જેને અનિવર્ચનીય ખ્યાતિ વેદાંતમાં કહેવાય. હવે આ દોહો એ ગુરુ ગ્રંથ સાહેબમાં આમ છે કે હહુ જૈસા તહુ રહ્યો કહું કબીર વિચાર. આખો રવિમાન સંપ્રદાય અને અખો અને અખા અખા આખી માર્ગીય કવિતા, જ્ઞાન માર્ગીય કવિતા છે એ આખી કબીરને આભારી છે. અખામાંથી હું પંક્તિએ પંક્તિ સામસામી ઉતારીને કહી શકું, એવી જ રીતે રવિબાણ સંપ્રદાયમાં કે આખી કબીરનું ટ્રાન્સલેશન છે. એટલે એ જે અને સાશારૂપ વખાણો સંતો, દાખલા તરીકે એનું પદ છે કે જ્યાં ચંદ્ર ને સૂરજ નથી, કબીર સાહેબનું પદ છે, કહાં ઉસ દેશ કી બતિયા સાશારૂપ વખાણો, જહાં નહીં હોત દિન રતિયા, નહીં રવિચંદ્ર ઓર તારા, નહીં ઉજિયારા અંધિયારા. એટલે આ બધું પણ જે ગુજરાતી ભાષામાં જે પ્રાપ્ત થાય છે અખા અને રવિભાણ સંપ્રદાયમાં, એ આપણી પોતાની વિરાસત છે. એ ઉપરાંત જે માઇનર પોઇટ્સ આપણે જેને કહે છે, વિશ્વનાથ જાની 17મી સદીના મધ્યકાળમાં, આ લોકોની દરેકની પોતાની એક વિશેષતા હતી, કેમ કે આ લોકો હરિને માર્ગે ચાલવાવાળા હતા, એટલે કશુંક તો એમને ભેટમાં મળ્યું જ હોય. એ જે પરમાનંદ છે એની આપણી એન્જોય કરવાની તાકાત નથી, એના વિશે કહે છે કે ઉદવ કીડીને મુખ કોળું કહો કઈ પેર સમાય. એટલે જૂનાગઢના લોકો એનું ખરાબ વર્ઝન પણ જાણે છે. પ્રાણનાથ સ્વામી જેને પ્રણામી કર્યો, અહીંયા આપણે જે મેં છોડી દીધું છે મધ્યકાલીનના પરિબળો સામાજિક ધાર્મિક, તો આજે હતું એની પહેલાં આચાર્યનો યુગ હતો, રામાનુજાચાર્ય અને શંકરાચાર્યને, એટલે નરસિંહમાં જે બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે, અથવા તો ઘાટ ગળ્યા પછી નામરૂપ જોજવા અંતે તો હેમનું હેમ હોય, એ આખું એ આચાર્યો પાસેથી આવ્યું છે. તો વલ્લભાચાર્ય આખા ધોળ અને હવેલીના જે આખા પદો છે
એ ઉપરાંત એક સ્વામિનારાયણ સંપ્રદાય છે, જેમાં એ આપણે આગળ લેશું, પણ વિશ્વનાથ જાની પછી પ્રાણનાથ સ્વામી અને પ્રેમાનંદ. પ્રેમાનંદનો સમય 1640 થી 1712 લગભગ નક્કી થયો છે, અને એ માણસે બહુ એટલે બહુ મોટું કામ કર્યું. જો ભાષાની દ્રષ્ટિએ આપણે નરસિંહને આખા પછી લેવો હોય તો પ્રેમાનંદે એટલું મોટું કામ કર્યું છે, અને ખાસ કરીને એને એક ઓડિયો વિઝ્યુઅલ આર્ટ, પોતે વન મેન થિયેટર હતો ચિનુભાઈએ પણ એ શબ્દ વાપર્યો છે, અને એક દસે હાથમાં આંગળીમાં વીટી કરી અને નળાખ્યાલ, ઓખા હરણ, સુદામા ચરિત્ર, નરસિંહનું અને પ્રેમાનંદનું સાંભળો તો તમને એમ લાગે કે આ બે જુદા માણસની વાત કરે છે. નરસિંહનું સુદામા ચરિત્ર એક અણિશુદ્ધ ભક્તે લખેલું, અણિશુદ્ધ ભક્ત માટે લખેલું અને અણિશુદ્ધ ભક્તિપૂર્વક લખેલું છે, ત્યારે પ્રેમાનંદ એમાં એટલો એ સુદામાની ઠેકડી ઉડાડે છે, એ કૃષ્ણની ઠેકડી ઉડાડે છે. અભિમન્યુ આખ્યાનમાં તો તમને એમ લાગે કે આ કૃષ્ણ આવા નરસિંહનો કૃષ્ણ છે, જન્માદ્યશ્ય યત છે, ભાગવત છે, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, આખા બ્રહ્માંડના મૂળમાં જે બ્રહ્મ છે, બ્રહ્મનું સાક્ષાત સ્વરૂપ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં, એ ટોટલ બ્રહ્માંડનો રિપ્રેઝેન્ટેટિવ કૃષ્ણ છે. ત્યારે અભિમન્યુ આખ્યાનમાં એને એટલો બધો કપટી અને લુચ્ચો બતાવે છે કે આપણને એમ થાય કે પ્રેમાનંદ હવે તો બસ કરવા. મને સીતાંશુભાઈએ 5-1 વાર માગ્યું છે, હું હજી આપી નથી શક્યો, પણ મહાભારતમાં ઓરિજિનલમાં તો કૃષ્ણ અને અર્જુન જ એને ઉછરે છે, અને આખી આ ધનુર્વિદ્યા અર્જુન જ શીખવે છે, ત્યારે આમાં એણે એટલું બધું, અને એ બધું એણે લોક જે અભિમન્યુનો રાજ્યો છે, એના રાસડાઓ છે, એ બધામાંથી એણે લીધેલું છે, જે ગામડિયું મહાભારત છે એ બધામાંથી એણે તત્વ લીધા છે, અને એ બધું પૂર્વજન્મની કથા. અને એનું કારણ પણ મને મળે છે કે દ્રૌપદીનું વસ્ત્રહરણ અને આટલા બધા પ્રચંડ યોદ્ધાઓની વચ્ચે એક બાળ યોદ્ધાનું મરણ અભિમન્યુનું, એ ભારતની સંસ્કારી પ્રજા ઝીરવી નથી શકી, એટલે એના અનેક બાનાઓ એણે આપ્યા છે. એટલે એમ કે તે હમણાંની તો મનમાં ગાળી દીધી હશે ન્યાયે, એને તું ગયા જન્મનું પાપ કર્યું તું માટે મરી ગયો, એવું કરીને એને રાક્ષસનો પુત્રને બધું બનાવ્યું છે. પણ છતાંય એમ કહેવું પડે કે જે 5 શૃંગ છે મધ્યકાલીનના, નરસિંહ, મીરા, અખો, પ્રેમાનંદ અને છેલ્લે દયારામ, એમાં પ્રેમાનંદનું શિખર પણ સુવર્ણમય પ્રકાશથી ઝળહળે છે. અને એણે નરસિંહનું બધું સાહિત્ય વાંચ્યું છે, એનું મને સંપૂર્ણ છે. વૈદેહી વનમાં વલવલે સાહેબ જે એનું દમયંતીનું વર્ણન કરે છે, એ આખી પંક્તિ નરસિંહના ગોપી સંદેશના પદમાં આવે છે. વ્રજ વનિતા વનમાં વલવલે એવો શબ્દ છે ત્યાં. પણ એણે ઘણી જગ્યાએ એ પૂર્વ સૂર્યોના એણે ખૂબ, પણ એણે શું કર્યું છે કે રિસ્ટ્રક્ચર કરી, અને જે એનું પ્રાઇમરી ઓડિયન્સ છે એને માટે એણે ગિયર કરી અને ગુજરાતી ભાષાના અનેક સ્વરૂપો એમાં ઉપજાવ્યા છે. એ પછી ભાણદાસ એટલે રવિ ભાણવાળા નહીં પણ ગગન મંડળની ગાગરડી ગુણ ગરબી રે, 1651 હયાત હતા. રાજે જે પણ એક 1650 થી 1730 જીવને જોવાને જીવડલો થાય લાગ જડે નહીં જાવા રે, આઈ વોન્ટ ટુ મીટ હિમ બટ આઈ ડુ નોટ ફાઇન્ડ ધી ઓપોર્ચ્યુનિટી. રત્નો ભવસાર 18મી સદીનો પ્રારંભ, વસ્તો વિશ્વંભર એ પણ 18મી સદીનો મધ્યકાળ. એણે એક પંક્તિ લખી છે, સ્વકંઠે મણી ઓળખ્યો, મટ્યું ઢૂંઢવું બહાર, આઈ હેવ ફાઉન્ડ એ આત્મતત્વ વિધિન બી, હવે મારે બહાર. અને એક બીજો એવો મોટો કવિ આવે છે પ્રીતમ, જે 1718 થી 1798 જેના બે પદો અહીંયા મોટા ભાગના લોકોને કંઠસ્થ હશે. હરિનો મારક છે સુરાનો, નહીં કાયરનું ગામ જોને, અને બીજલ જીભરણી તને હરિગુણ ગાતા આવડું આળસ ક્યાંથી રે. નિરાંત ભગતમાં માધવભાઈ સતીશભાઈ મને લઘરાના મૂળ મળે છે, લાભશંકર ઠાકરના, ફૂલ્યો ફાલ્યો ફરે છે છકમાં, છાયા જોતો ન ચાલ. એટલે પછી ધીરો 1753 થી 1825 એના પણ તમને ખબરદાર મનસુબાજી, મનસુબો નહીં પણ મનસુબા,
મનનો સુબો ખાંડાની ધારે ચડવું રહે અને એનો એનાથી વધારે એનું પોપ્યુલર પદ છે તરણા ઓથે ડુંગર રે ડુંગર કોઈ દેખે નહીં. બાપુ ગાયકવાડ 1833-1899 શાંતિ પમાડે તેને સંત કહીએ રે. ગૌરીબાઈ દરબેરામ ભોજો ભગત એટલે સંત જલારામના ગુરુ એ મન ચડ્યું મોટપને પેટે રે તેણે કરી સાહેબ રહ્યો છે તેરે. આ અહંકાર એ દરેક પદમાં. સ્વામિનારાયણ સંપ્રદાયની મેં વાત કરી તો સજાનંદ સ્વામીની કૃપાથી અનેક લોકોને એ સાહિત્ય લખવાનું થયું. એમાં મુક્તાનંદ સૌથી મોટા હતા 1758-1830, નિષ્કુળાનંદ 1766-1847. એમનું એક ફેમસ પદ છે જે દરેક સાધક માટે કામનું છે, ખાલી એનું ઇન્ટરપ્રિટેશન તમે કેમ કરો છો. ત્યાગ ન ટકે વૈરાગ વિના કરીએ કોટી ઉપાયજી, અંતર ઊંડી ઓછા ઈચ્છા અંતર ઊંડી ઈચ્છા રહે તે કેમ કરી ન જાય. બેઝિકલી ભગવદ્ ગીતામાં કહ્યું છે કે ઇન્દ્રિયાણી સંયમ્ય ય આસ્તે મનસાસ્મરણ, ઇન્દ્રિયાર્થાન વિમુઢાત્મા મિથ્યાચાર સ ઉચ્યતે યસ્વિન્દ્રિયાણી મનસા નિયમ્યા રભતે અર્જુન. બહારના આચારથી તમે દંભ પ્રગટ કરી શકશો, સાચી ડિસિપ્લિન નહીં ક્રિએટ કરી શકો. એટલે કબીર સાહેબ કહે છે મન તો એ કહી બિદત મેં સમજાવું, લોહા હો તો એરણ મનાવું મગાવું ઉપર ધુવન ધુવાવું, ગમે તેમ કરીને મનને અનુકૂળ કરો પરમાત્માની પ્રાર્થના. આ છે એ સ્વામિનારાયણ સંતનું, પણ એના સૌથી મોટા કવિ. અને હું મનીષ પાઠકને વિનંતી કરું છું કે રઘુવીર ચૌધરી સાહેબે એની ઉપર ઘણું કામ કર્યું છે, બ્રહ્માનંદ અને એનું રે શીર સાટે નટવરને વરીએ એ પદ બહુ સરસ છે. પણ એના કરતાં એણે જે બ્રજ ભાષામાં લખ્યા છે, એક નરસિંહના હિંડોળાના પદમાં રાધાને કૃષ્ણનો પોશાક પહેરાવે છે અને કૃષ્ણને રાધા વિચિત્ર રસને નવલી લીલા કરીને એનું પદ, એના બે પદ છે ઉપરી. અને આ માણસે એટલું હરિકુ રાધા નાચ નચાવે, એના બધા એક 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 વસ્ત્ર ઉપાડી અને એને પાહે પૈજન્યા ને માથે સોફો ને એનો કમખો પહેરાવે છે અને લેંગો પહેરાવે છે એને. અને પછી યશોદા પાસે કૃષ્ણને છોકરી બનાવી કહે બ્રહ્માનંદ જશોદાકુ તેરે લાલ કો યહી કન્યા પહેનાવે, તારા કૃષ્ણ માટે અમે આ કન્યા ગોતી છે. એ કૃષ્ણ એના એના પણ આધ્યાત્મિક અર્થો છે. તે ઉપરાંત જે બીજો એ ઉપરાંત પ્રેમ સખી પ્રેમાનંદ જે સાહિત્ય જે સંપ્રદાય છે સ્વામિનારાયણનો એના સત્સંગીઓમાં ખૂબ જ પોપ્યુલર છે. એ પહેલો પ્રેમાનંદ નહીં પણ એટલે આનું નામ પ્રેમ સખી પ્રેમાનંદ છે. અને દેવાનંદ 1803-1854 જે બીજો કબીરનો આખો વટવૃક્ષ જેવો છે અને આમાં અદ્ભુત કવિતાઓ છે. રવિભાણ સંપ્રદાય હું ખાલી નામ વાંચી જાઉં છું. એના જે સ્થાપક હતા ભાણ સાહેબ 1698-1775, બુંદ અને નાદ બે પરંપરા છે. બુંદ પરંપરા એટલે પુત્ર પિતાની પરંપરા, એમાં ખીમ સાહેબની એ પરંપરા છે. અને રવિભાણ જે નામ પડ્યું એ એમના જે નાદ પરંપરાના પટ્ટ શિષ્ય હતા રવિ સાહેબ 1727-1804, મોરાર સાહેબ 1758. એટલા બધા પોપ્યુલર હતા કે ભૂપેન્દ્ર ત્રિવેદીએ એમના પદો મીરાને નામે લીધા છે. લાવો લાવો કાગળિયો દોત કે લખીએ હરીને રે એ એકચ્યુઅલી મોરાર સાહેબનું પદ છે પણ એ મીરાને નામે ચડી ગયું. અને જે સૌથી મને અપીલ કરે છે દાસી જીવન ઉર્ફે જીવનદાસ, એમનો સમય 1750-1825, એની પ્રેમ કટારી પારંપાર અને એ વેદનાની સાથે સાહેબ પ્રેમચંદનના ઝાડવા ભાઈઓ એ જે દી એ ઉગ્ર અને શીતળ કરાલ કોમલ જે ઇફેક્ટ છે. અને જે નરસિંહનું રામસભામાં અમે રમવાને ગયા હતા એ નરસિંહ હોઈ ન શકે એની મેં વિશેષ ચર્ચા કરેલી લાસ્ટ ટાઈમ. પણ એ પહેલો પિયાલો મારા સદગુરુએ પાયો એ દાસી જીવન લખે તો બરાબર છે. પ્યાલો મેં તો પીધો છે ભરપૂર, નક્ષક નક્ષિક પ્રગટ્યા નૂર, આ નૂરતા અને સુરતાની કવિતા છે એની એ આખો. અને એને માટે હું રિક્વેસ્ટ કરું છું કે ડૉક્ટર નિરંજન રાજ્યગુરુને બોલાવીને રવિભાણ સંપ્રદાય ઉપર એક આપણે લેક્ચર કરવું છે. તે ઉપરાંત રતનદાસ અને દિલમાં દીવો કરનારા રણછોડ જે 18મી સદીમાં હતા, ગણપતરાય છે તે 19મી સદીના પૂર્વાર્ધમાં આવે છે. એનું પદ મેં એક રમતા જોગી પાસે સાંભળેલું, જૂના ધર્મ લીઓ જાણી મારા સંતો,
જૂના ધર્મ લીઓ જાણી, નદી કિનારે કોઈ જન બેઠો, તૃષા એની ના સમાણી મારા સંતો, કાં તો એનું અંગ આસુ ને કાં તો સરિતા સુખાણી મારા સંતો. આ જે તીરની જેમ ગોળીની જેમ લાગે એવી જ રીતે બીજો એક કવિ છે ઘેમલ, જેનો સમય 1816 થી 1852 છે, અને તમને બધાને એના પદ મોઢે છે. હરીને ભજતા હજી કોઈની લાજ, જતી નથી જાણી રે જેની સુરતા સાંભળી આશા. આ ધીસ રિક્વાયર્સ લોટ ઓફ એક્સપ્રેશન, પણ વધે વેદ વાળી રે. આખી ફરી પાછી જે પરંપરાથી આપણે શરૂ કર્યું હતું તે આ પૂરું કરીએ છીએ કે એ આખી પરંપરામાં સુરતા એટલે ટોટલ મર્જ. મયા વેશ્ય મનોય માં નિત્ય યુક્તા ઉપાસતે, જે તમારા જેટલા મનના વાયર છે બધા એનામાં પ્લગ કરી દો. ઇન્ફ્યુઝ યોર સેલ્ફ ઇન ટુ હિમ, ઇમર્સ હિમસેલ્ફ ઇન ટુ હિમ. એ જ્યારે સંપૂર્ણ રત લેહ લાગી રે લાગી જે છે એ જે છે એ રાજેન્દ્ર શુક્લનો મને યાદ આવે છે કે ચકમક ચલી જે છે એમાં શબ્દની સહેજ રકચક ચલી, એમાં એ કે લવ લગી તો લગી રાતભર એક કરતાલ ભરચક ચલી. એ ભરચક ચલે એ કરતાલ તો ત્યાં એકચ્યુઅલી લાઉડ થઈ જાય, ત્યાં કશો જ અનાદ અનાહતનો જ નાદ હોય છે. પણ એ જે સુરતા જ્યાં સુધી સમાધિ ચેતનામાં પુષ્ટ નથી થતી એ ત્યાં સુધી તમારું કલ્યાણ નથી થતું, એ જ્યાં સુધી પૂરો આવરણ ભંગ નથી થતો. આ આખા યુગને હરીન્દ્ર ભક્તિ યુગ કહેતા, અને એ એ પરંપરા ભક્તિની જ છે. પણ આપણે નરસિંહ પાસે આવશે ત્યારે જોશું કે એમાં જ્ઞાન અને શૃંગારના પણ પદો છે. અને મીઠો મીઠો એક નામ 1794 થી 1872 એણે પણ જે લોકપદોની પાસે લખ્યું છે, જેમ કે જે ઇમ્પેક્ટ આવે છે કૃષ્ણની વાંસળીની, જાતા વળતા થંભિયા નદીઓ કેરા નીર, વચ્છને બાળ વલંબિયા પીતા પીતા ખીર. ખીર એટલે દૂધ. અને તુલસીદાસ જે ગરવ કિયો સોઈ નર હાર્યો, જે હવે લોકગીત બની ગયું છે અને બધા લોકગાયકો ગાય છે, એ ઉપરાંત છોટમ પોથી ત્રિકમ દેવાયત, અને દેવાયતના પત્ની જે દેવળ દે છે, છેલ્લે મારું સેક્શન છે સ્ત્રી કવિઓનું, જેમાં ગંગાસતી રૂપાંદે દેવળ દે ને લોયણ લોયણ જીરે લાખા બ્રહ્મમાં ભળવું હોય તો હેત વધારો. એ જીરે લાખા, જો તમારે ગીતાનો લોક અનુવાદ વાંચવો હોય તો લોયણના ભજનો વાંચો. દેવળ દે જ્યારે દેવાયતનું મૃત્યુ થાય છે ને એની ચિતા પર એક હું રોઈ પડેલો, પહેલી વાર મેં વાંચેલું, જીરે હંસા અબ મત છોડો અમને એકલા. એક જે સાધ્વી પત્ની છે અને એણે જે આ પદ લખ્યું છે, એવી જ રીતે જોધપુરના માલાજી માલદેની પત્ની રૂપાંદા, પણ જે બિગેસ્ટ ઓફ ઓલ જો હોય તો એ ગંગા સતી છે. રવિન્દ્રનાથ ટાગોર જે પંક્તિ નથી લખી શક્યા, સાહેબે ગામની હે કફણભાઈ લખ્યો, એ વીજળીને ચમકારે મોતી રે ફરવો પાનભાઈ, અચાનક અંધારા થશે સાહેબ આજ પંક્તિ બાળપણથી જે અમે સાંભળી હજી સુધી ચમકે છે ક્યારેક રાત, વીજળીને ચમકારે મોતી રે ફરવો પાનભાઈ, અચાનક અંધારા થશે. આજે અચાનક અંધારાના અનેક અર્થો, આમ તો ક્ષણભંગુરતા, ડોન્ટ વેસ્ટ યોર ટાઈમ, ઇટ ઇઝ નાવ ઓર નેવર ની વાત છે. પણ સાહેબ એ જ્યારે મન લય થતાં થતાં જ્યારે સમાધિમાં જ્યારે મધ્યમાં પશ્યંતિમાંથી પરામાં જ્યારે જેને પતંજલિ સંયમ કહે છે, તમારા થોટનું 0.0001 છે એ એટલું બધું, ઓલમોસ્ટ નો થોટ નો એક્સપિરિયન્સ અને નો બ્રેથ એ વખતે છે, ત્યાં જો તમે સ્થિર ન થઈ શકો એ જે પરોવાની આ દોરો છે એ મોતી છે ને, વિંધવાની વાત નથી સાહેબ. જે મોટા ટીકાકારો છે ભૂલ કરે, મોતી ભરોવાની વાત, એ જીવ તત્વ અને આત્મ તત્વમાં એ જે નિર્બીજ સમાધિના પોઈન્ટ ઓફ મર્જિંગ ઉપર છે એ મોતી. આ ઉપરાંત ત્રણ લીરલભાઈ અને રતનભાઈ મળે છે, અને છેલ્લે લાસ્ટ બટ નોટ લીસ્ટ ઉમાશંકર જોશીએ જેને માટે કહેલું કે જો નરસિંહ મહેતા ન હોય તો આ કવિની હું કલ્પના પણ નથી કરી શકતો, એ દયારામ, જેનું આપણે પદ સાંભળ્યું. બંસી બોલના કવિ, ખૂબ મીઠા પદો લખ્યા છે, અને એ એ માણસ જે દયારામ છે એ ચિત્તતું ચિંતા સિદ્ધને ધરે, કૃષ્ણને કરવું હોય તો કરે,
તેષામ નિત્યાવિયુક્તાના યોગક્ષેમમ. આ છે સાહેબ આખા, મેં તમને કહું કે ભારતીય સાહિત્યનો આત્મા એક છે, અહીંયા સિદ્ધ થાય છે, જગ્યાએ જગ્યાએ આપણને મળે છે. હાવા સખી નહીં બોલું, નહીં બોલવા મેં સાંભળ્યું. એક બીજું પદ મને ગમે છે, નીચે લઈ છે, વૃંદાવનમાં થનકાર થનક થઈ થઈ થઈ, રાધે કૃષ્ણ ગોપી સાથ લમે લઈ લઈ લઈ, બીજું કઈ નહીં વૃંદાવનમાં. એ જે આખી જે એના એટલા બધા પદોમાં એ લઈ અને થિરકાટ છે કે એ માણસની એક સ્પેશિયાલિટી છે. અને એનો બીજો એક એવો જ પદ છે, ઝઘડો લોચન મનનો. નરસિંહના ઝાંઝરના પદો વાંચો અને પછી તમે તરત દયારામ પાસે આવો તો તમને ઉમાશંકરની વાત એ સિદ્ધ થાય છે. એ જ્યારે કહે છે કે તાળી દેતા વાગે ઝાંઝર ઝૂમ ખારે લોય, આ જે નરસિંહની લય છે, રણજણ રણજણ નેપુર વાગે તાળીને વલિતાળ, તો આ જે છે કોણે કોનામાંથી લીધું એ તો અહીંયા સવાલ જ નથી. પણ જે આખી મધ્યયુગની જે પદ પરંપરા છે, જે કથા કાવ્યોમાંથી છૂટી અને આપણે એક પ્યોર લિટરેચરના ફિલ્ડમાં આવ્યા, અલબત્ત અમુક સાંપ્રદાયિક છે, અમુક ટ્રાઇટ છે, અમુક અમુક મર્યાદામાં બંધાયેલું છે, અમુક લાઉડ છે, પરંતુ અમુક પંક્તિઓ ખરેખર અદ્ભુત મળે છે. અને આ આખો યુગ છે એ માનસો કે નહીં માનસો, એનો અંત ક્યારે આવે છે કે જ્યારે આપણા ડિયર ઓલ્ડ મેકોલે અને ફાર્બસ સાહેબ જ્યારે અંગ્રેજી ભાષાના પ્રભાવથી જ્યારે નવું સાહિત્ય રચે છે ત્યાં સુધારક યુગ, એવું આવતા લેક્ચરની ભૂમિકા બાંધું છે, ત્યાં આ ખતમ થઈ જાય છે. પછી તમને ક્યાંય કૃષ્ણ મળતો નથી, પછી તમને ક્યાંય રાધા મળતી નથી, કલાપીમાં પણ નહીં, કાંતમાં પણ નહીં, તમને અહીંયા આમાં નાના લાલમાં ક્યારેક મળે છે, પણ એ જે વિનાશનો તંતુ છે તમને નાના લાલમાં, ઝીણા ઝરમર વર્ષે મેં ભીંજે મારી ચુંદલડી, એણે ભીંજેલી રાખી અને પછી આપણી પાસે, પછી તો ઉમાશંકર ખરેખર અદ્ભુત મળે છે. અને આ આખો યુગ છે એ માનસો કે નહીં માનસો, એનો અંત ક્યારે આવે છે કે જ્યારે આપણા ડિયર ઓલ્ડ મેકોલે અને ફાર્બસ સાહેબ જ્યારે અંગ્રેજી ભાષાના પ્રભાવથી જ્યારે નવું સાહિત્ય રચે છે ત્યાં સુધારક યુગ, એવું આવતા લેક્ચરની ભૂમિકા બાંધું છે, ત્યાં આ ખતમ થઈ જાય છે. પછી તમને ક્યાંય કૃષ્ણ મળતો નથી, પછી તમને ક્યાંય રાધા મળતી નથી, કલાપીમાં પણ નહીં, કાંતમાં પણ નહીં, તમને અહીંયા આમાં નાના લાલમાં ક્યારેક મળે છે, પણ એ જે વિનાશનો તંતુ છે તમને નાના લાલમાં, ઝીણા ઝરમર વર્ષે મેં ભીંજે મારી ચુંદલડી, એણે ભીંજેલી રાખી અને પછી આપણી પાસે, પછી તો ઉમાશંકર સુંદરમ વગેરે, પણ એ આખી પરંપરા તો સાહેબ મધ્યકાલીન યુગનો આ ચિતાર છે. અને આટલા બધા કવિઓનું આટલું બધું કામ છે, જો તમે વાંચવા બેસો તો આજે 2017માં શરૂ કરો તો 2019 સુધી ચાલે એટલું બધું સાહિત્ય છે. અને એ પણ જે આપણી પાસે સંવર્ધિત છે, એના પ્રશ્નો મેં કયા નથી, હસ્તપ્રતના, સમયના, પાઠાંતરોના, કેમ કે એ ક્લાસરૂમનો વિષય છે, પરંતુ એ આપણે નરસિંહમાં જોશું ત્યારે ખબર પડશે કે કેટલા પ્રધાન રૂપે એના સાચા અર્થને અવરોધીને બેઠા છે. નરસિંહ મહેતા ઈચ્છારામ સૂર્યરામ દેસાઈએ બૃહદ કાવ્ય દોહન શરૂ કર્યું, તે પછી ઘણા લોકોએ રિસર્ચ કર્યું, પણ ખાસ કરીને કેકા શાસ્ત્રી, જેસલપરા સાહેબ, ભાયાણી સાહેબ, એ બધાના, જયંત કોઠારી, એ લોકોના જે ધૂળ ધોયા કામ છે, એ પછી આપણને વધુ ને વધુ નરસિંહની છબી ક્લિયર થાય છે. સાહિત્ય એકેડમીમાં જ્યારે નરસિંહ મહેતાનો 600મો વર્ષ ઉજવવાનું નક્કી કર્યું, ત્યારે મારા લેક્ચરથી પ્રારંભ કરેલો, ત્યારે હું 2 કલાક માત્ર નરસિંહ વિશે બોલેલો, એની ભાષા કર્તૃત્વથી માંડી. પણ જે સૌથી મોટો અવરોધ નરસિંહને પામવાનો છે એ આપણી ઇન્ટેલેક્ચ્યુઅલ એપ્રોચ, જે બૌદ્ધિક એપ્રોચ છે એ, કેમ કે સંત સાહિત્યમાં આ વીજળીને ચમકારાનો તમે અર્થ શું કરશો? એ નરસિંહ છે, મારે પહેલાં કહેવું જોઈએ કે ઋષિ અને અવધૂત છે, અને
એ તમને આજે ઉમાશંકરને જોયા છે એટલે તમે કહી શકો કે આની કવિતા છે ને એમાં એના શબ્દો છે જેણે અહીંયા અહીંયા વાપર્યા છે, આ નિશિત છે ને આ છે ને આ છે, કે સુંદરમને. પણ નરસિંહને આપણે જોયો નથી, અને આપણે છાપેલા ખાટલા વાંચીને એમ કહીએ છીએ કે ભગત હતો ને કાન ટોપી પહેરતો હતો ને આમ કરતો હતો ને તેમ કરતો હતો. પણ એ બહુ છેતરામણું છે. જેસલપરા સાહેબે 807 પદો જે નક્કી કર્યા છે એમાં પુનઃ પૌન્ય, એટલે કે આજની ગુજરાતીમાં કહીએ તો રિપીટેશન છે, પુનરાવર્તન પાછળની ગુજરાતી થઈ ગઈ, પણ આજની ગુજરાતીમાં રિપીટેશન છે. અને અમુક પદો નરસિંહના નિશ્ચિત નથી એ પણ આપણે બહુ સહેલાઈથી કહી શકીએ, કેમ કે એની વિભાવનાને જો પકડી શકીએ તો. પણ એ 807 પદના હું માત્ર વિભાગ વાંચી જાઉં છું, પછી આપણે કવિતા પર આવશું. એના 807 પદમાંથી 105 છે તેના આત્મચરિત્રના પદો છે, જેમાં પુત્ર વિવાહ, શામળશાના વિવાહના 34, કુંવરબાઈનું મામેરુંના 16, હુંડીના 8 અને હાર સમયના 51, અને એ ઉપરાંત ઝારીના પદો છે જેની જનશ્રુતિ બહુ ઓછી છે પરંતુ અદ્ભુત પદો છે. નરસિંહને ક્યાંક તરસ લાગે છે અને અચાનક એક બાઈ સોનાનો જગ લઈને આવે છે અને પાણી આપે છે, અને એ ઝારી કહેવાય, ઝારીના પદ છે. અને એમાં પહેલીવાર જે સૂફી ભાવ છે, બધા કૃષ્ણ કાવ્યોમાં પરમાત્મા પુરુષ છે અને કવિઓ ગોપી છે, પુરુષ પુરુષાર્થન લીન થયું મારું નરસિંહ પોતે કહે છે, પણ અહીંયા પહેલીવાર એક પુરુષ સ્ત્રીને જોવે છે. આ જોને કોઈ ઊભી આળસ મોડે, અને ગોરી તારે ત્રાજુ ડેરે મોયા મોયા મુનિવર રાયા. એક ત્રાજવા ઉપર મુનિઓ, એટલે આપણે વિશ્વામિત્ર મેનકાની વાત યાદ આવે. પણ આ પદો છે, ચાર જ છે એટલે 113 થયા. સુદામા ચરિત્રની અષ્ટપદી હું ગણું છું, નવમું પદ હું પણ માનતો નથી, એ 8 એટલે બીજા 121 થયા. દાંડલીલાના એક કૃષ્ણ જન્મના 9 દાંડલીલાના 12 પદો છે, અને વાત્સલ્યના પદોમાં 2 ભાગ છે, કૃષ્ણ જન્મના જે બહુ ઓર્ડિનરી પદો છે 9, અને બાળલીલાના પદો 32 છે, એમાંથી એક આપણે જળ કમળ છાંડી લેશું. અને કમળ અને નાગણનો 600 વર્ષમાં કેવી રીતે લોકો ભૂલી ગયા કે આમાં કંઈક બીજું છે એની વાત કરશું. ચાતુરી જે બહુ ડેસ્પોટિક છે એના 25 અને 13 એમ બે 38 પદો છે, અને એટલા બધા વેર વિખેર છે સતીશભાઈ કે એનો કોઈ મતલબ નથી નીકળતો. મેં ગીત ગોવિંદ લગભગ 15-1 વાર વાંચ્યું, અને નરસિંહની એક એક એને રીઓર્ગેનાઇઝ કરી અવિભાગને બ વિભાગમાંથી, અને એ આખું નરસિંહનું શૃંગારના આખો ગીત ગોવિંદ સાથે મેળ મેળવી, અને મેં આ એક નવું સંપાદન હજી મેં કર્યું નથી, ખાલી રિસર્ચમાં મૂક્યું છે, પણ એ સંપાદન હું કરીશ, અને એની ભૂમિકા જે આધ્યાત્મિક છે એ હું સમજાવીશ. મન વચન કર્મ ચાતુરી અગમ અગોચર જય છે, બ્રહ્મવાદ નિર્બોધ છે તેને સમજશે કોણ પછે. હું જો માત્ર નિર્ગુણ અખિલ બ્રહ્માંડને નિરખને ગગનની જ વાતો કરું તો તમારે પલ્લે નહીં પડે, ઇટ ઇઝ નોટ ફોર ધી માસિસ. અને જો રાધા કૃષ્ણના શૃંગારની વાત કરું તો તમે મને સૂળીએ ચડાવી દેશો. એવું નૌતન યૌવન શ્રી વૃંદાવન શોભા જેની વૈણે ન સમાય, સંસારમાં સમ્મુખ કહું તો સ્તુતિ ટળી નિંદા થાય. આખો હારનો પ્રસંગ આની ઉપર ઊભો છે. લઈ આવો લંપટ નરસિંહ, એમ રામાયણ કહે છે. લંપટ છે, વ્યભિચારી છે, આવું તો કોઈ ભક્તિના પદ હોય એ પદો આપણે જોઈશું. એ જે આ ચાતુરીના પ્રકીરણા એવા રે વળી એવા ને ગીરી તળેટીને કુંડ દામેદર, એ નરસિંહના ન પણ હોય તો જે જનમાનસમાં એનું જે ચિત્ર જે સ્થિર થયેલું છે એનો આપણને સાચો ખ્યાલ આપે છે. વૈષ્ણવજનમાં તો એ જો વૈષ્ણવજન એને પોતાના અનુભવમાંથી લખ્યો તો નરસિંહ વિશે બીજે ક્યાંય જોવા જવાનું જ નથી. એવા પરિશિષ્ટના પરિશિષ્ટમાં પણ અમુક સુંદર પદો છે જે આ કોઈ વિભાગમાં ગોઠવાઈ શક્યા નથી, જેમ કે પાછલી રાતના નાથ પાછા વળ્યા, શું કરું રે સખી હું ન જાગી, એવા જે પદો છે એ જો સમય હશે તો આપણે લેશું. અને સાહેબ 807માંથી હોલ્ડ યોર બ્રેથ 473 પદો શૃંગારના છે, અને એક એક વિભાગ જે કેકા શાસ્ત્રીએ અમુક રીતે છાપ્યા છે, રાગ પ્રમાણે છાપ્યા છે, જયંત કોઠારીએ સાલવારી પ્રમાણે છાપ્યા છે, અને જેસલપરાએ વિભાગ પ્રમાણે છાપ્યા છે. તો આ વિભાગની મેં ગણતરી કરી છે. રાસના 76, એક પદ ઢાળ સાથે છે એટલે 77 થાય છે, બે પદ છે. વસંતના 22, વાંસળીના 25, ઝાંઝેરના 18, ચાંદલાના 11, જળ જમનાના 9,
દાનલીલાના 13 એટલે શૃંગારિક દાનલીલા, ગોપી સંદેશના 10, નેત્ર કટાક્ષના 32, મોહનમુખના 8, રીસામણાના 11, મહીવલોણાના 4, હિંડોળાના 23, ઉપાલંબના 21, વિરજંખનાના 22, જેમાં 42 જંખનાના છે અને વિરહના ખાલી 10 પદો છે, અને રતિસુખ જેને ભર્તૃહરિ 2000 વર્ષ પહેલાં સંભોગ શૃંગારનો ટાઇટલ આપે છે એના 139 પદો છે. આ 473 પદોનું પહેલું છે. નરસિંહ મીરા કબીરની આપણે વાત કરી, કબીર સંપૂર્ણ નિરાકાર છે. લાલી મેરે લાલ કી જીત દેખો ઉત લાલ, લાલી દેખન મેં ગઈ સો બેબી હો ગઈ, એક રૂપતા છે. એમ કહે છે કે એ માણસ છે એ લાલી એ મહેંદીના રંગની લાલી છે, એ એમને એમ લાલી નથી. તો એ એમ કહે છે કે જો મહેંદી કે પાત મેં લાલી લીખી ન જાય, એ મહેંદીની લાલીને કરવા માટે પ્રોસેસ કરવો પડે છે, પણ એ સંપૂર્ણ નિરાકારી છે ઓન વન એક્સ્ટ્રીમ. મીરાબાઈ જે નરસિંહ પછી લગભગ 90 વર્ષે થયા, એ સંપૂર્ણ સાકાર કૃષ્ણને માને છે. એને આખા બ્રહ્માંડના અણુ અણુમાં એ પરમાત્મા છે, એની સાથે એને કોઈ લેવા દેવા નથી. મારે નેણ્યા આગ્યા રહેજો જી, મારી સામે તું આવ, મારી સાથે રમ, મારી સાથે ઝઘડો કર તો સાચો. મારા રે ગિરધર ગોપાલ દૂસરા ના કુયા, બસ આ એક એ જ કૃષ્ણ સાકાર, અને એટલે એને વાર લાગે. હું આ મીરાનું પેપર હમણાં ફોડતો નથી, પણ જો સુલી ઉપર સહેજ અમારી હોય અને ગગન મંડળ પે સહેજ પિયાતી હોય તો આ આ સુળી છે, અને અહીંથી અહીંની યાત્રા કા ગુરુ કૃપા અને પરમાત્મા કૃપાથી થાય છે. તો સાહેબ એ મીરાની યાત્રા અહીંયા અટકી ગઈ હતી, અને એ સાકાર એને જ્યારે મળ્યો ત્યારે મળ્યો, પણ એ આવતી વાત છે. પણ જે નરસિંહની સ્પેશિયાલિટી છે એ નિરાકાર અને સાકાર બંનેને બાહુપાસમાં લઈને જૂનાગઢના ચોકમાં ઊભો છે, અને એ એક બીજી એની સ્પેશિયાલિટી છે જે ભાગવત પરંપરામાં છે, જ્ઞાન ભક્તિ ને શૃંગાર. મેં મારી રિસર્ચમાં બહુ ડિટેલમાં લખ્યું છે કે સુખદેવની પરંપરા એ બિલકુલ નિર્વિકાર નિર્ગુણ નિરાકારી માણસ હતા, એટલી હદ સુધી કે વ્યાસ જ્યારે ભાગી જાય છે ત્યારે હે પુત્ર પુત્ર કરતા જાય છે. એક યુવાન નગ્ન માણસ અને નદીમાં નાતી બહેનો એની કોઈ લાજ કાઢતી નથી, અને ઘરડો વ્યાસ વસ્ત્રો પહેરીને જાય છે ત્યારે બહેનો સંકોચથી ઢાંકી લે છે એમના અંગો. એ પેલો એને પૂછે છે કે હાઉ ઇઝ ધીસ, તો કે આને તો પુરુષ સ્ત્રીની કાંઈ ખબર પડે. એ જ્યારે દસમ સ્કંદના હું આજે તાળી પાડવા માટે તાળી ઉઘરાવવા માટે કહેતો નથી, પણ મન થાય તો અટકી જાઉં પાણી પાણી. તો જે 29-34માં વસ્ત્રહરણની લીલા છે, રાસની અંદર ભાગવતમાં લખેલું છે કે એક ગોપી કૃષ્ણનો પગ લઈને એના સ્તનને મસળે છે, તો પછી નરસિંહ એવો કયો ગુનો કર્યો છે કે જે આ જ પરંપરામાં લખે છે? નરસિંહ પાસે ગીત ગોવિંદની પરંપરા, ગીત ગોવિંદ જેટલું ઉગાડ્યું તો નરસિંહે લખ્યું પણ નથી, પરંતુ એ જે આખી પરંપરા છે, મેં એનો બહુ ડિટેલમાં મેં વ્યાસ સાહેબ સાથે ચર્ચા કરેલી, એમાં મારા ગાઈડે મને કહ્યું કે આ અમુક વસ્તુઓ પછી અપ્રસ્તુત છે એટલે મેં કાઢી નાખી, પણ એ બહુ મોટી આપણી શૃંગાર. આ ખજુરાહોના મંદિર સાહેબ એમને એમ નથી બાંધ્યા, એ કોઈ પેલા ભગવા કપડાવાળાઓએ નથી બાંધ્યા, અને એ આખી જે ધર્મ અર્થ કામની ભારતીય પરંપરા છે એના વિશે વાત કરવાનો સમય નથી. પણ તંત્ર અને યોગ બંનેની પરંપરા એ છે કે અંતે મોક્ષમાં જવું, ધર્મ અર્થ કામ ને મોક્ષ. જ્યાં સુધી કામની તૃપ્તિ નથી ત્યાં સુધી મોક્ષ મળતો નથી. એટલે તંત્રવાળા એમ નક્કી કર્યું કે જલેબી ખાઈ ખાઈને આપણે ઓચાઈ જવું, એમ રજનીશ કહે છે એમ ઓચાઈ જવું, અને પણ એ સંભોગથી સમાધિ થતી નથી. હો સાહેબ, આઈ ડોન્ટ એગ્રી વિથ હિમ. એ ઇન્દ્રિય લોલુપતા છે એ ભારતીય સમાજમાં કે સંસ્કૃતમાં ક્યારે સ્વીકાર્ય નથી થઈ, એ અગ્નિને ઘીની વાત જ સાચી છે. ભર્તૃહરિએ શૃંગાર શતક લખ્યા પછી જ્યારે
નીતિ શતક અને વૈરાગ શતકમાં લખે છે કે હે બહેનો, તમે હજી એટલા જ સુંદર છો. એ જે પેલા ફ્રેન્ચ કવિની જેમ કહે છે કે હજી તમે એટલા જ સુંદર છો, પણ હવે તમે મને આકર્ષી શકતા નથી, કેમ કે હું આનું તત્વ જાણી ગયો છું. એટલે આ જે મારો પોતાનો શેર હું આ સંદર્ભમાં કહું કે મસ્તી વધી ગઈ તો વિરક્તિ થઈ ગઈ. સાહેબ, સંન્યાસી માત્ર એક માનસિક કલ્પના છે. આ દેહ આપણો નથી, છોડવાનું છે શું? આપણું છે શું કે છોડીએ? મસ્તી વધી ગઈ તો વિરક્તિ થઈ ગઈ, ઘેરો થયો ગુલાલ તો ભગવો થઈ ગયો. એટલે આ વાત છે. તો નરસિંહનું જે બીજા કવિઓ કરતા, આઈ વિલ નોટ ગો ઇન ટુ અખો ઓર દયારામ. પ્રેમાનંદ તો સાક્ષાત્કાર કલ્પના કરતો જ નથી. મેં કહ્યું એમ અભિમન્યુ આખ્યાનમાં જે ભક્ત હોય એ કૃષ્ણને એવી રીતે ચિત્રી જ નહીં શકે. એ તો ઉંદર થઈને ધનુષની પણછમાં જઈને પેલો નહોતો મરતો તો એ અભિમન્યુને મારી નાખે. એટલે એ પણ નરસિંહની જે સ્પેશિયાલિટી છે, એ જેમાંથી એની વાણી ઉદ્ભવે છે ચેતનાનું સ્તર છે. એને માટે નરસિંહ પોતે કહે છે, અચેત ચેતન થયો, ભવતણો અગ ગયો, સૂતી ઉઠી મારી આદ્ય વાણી. આ અચેતના ચેતન થવાનો સાહેબ શું અર્થ કરો? એ કહે છે કે જાગીને જોઉં તો જગત દિશે નહીં. એ ત્યાં યા નિશા સર્વ ભૂતાના, જે જ્યાં જગત પ્રવેશ કરી શકતું નથી, જે પરાચેતના છે, જે પરબ્રહ્મનું સ્થાન છે, જે આખા બ્રહ્માંડનું મૂળ છે, જે નિર્ગુણ નિરાકાર છે, ત્યાં જ્યારે તમારું મનને ચોંટી જાય, કીડી હતો કુંજર થયો એમ એ કહે છે. એટલે ડંકાની ચોટ છે અને ભવતણો અગ ગયો. યદી શૈલમ સમમ પાપમ વિસ્તીર્ણ બહુ યોજના, ભિદ્યતે ધ્યાન યોગેના નાનું ભેદસ કદાચન. બિંદુ ઉપનિષદમાં કહ્યું છે કે જે યોગનો સતત અભ્યાસ કરે છે એ પાપથી મુક્ત થઈ જાય, એની ચેતના એટલી નિર્મળ થઈ જાય છે કે એક આખા તળાવની અંદર પાંદડે પાંદડું ગણી શકાય એવો વડલાનો પડછાયો પડે છે. એ આ સત્યને ધારણ કરનારી ઋતુંભરા ચેતના, જે ચેતનામાંથી ઋષિઓ યો જાગાર તમ રચા કામ્યંતે, ઋષિઓ એવો બળવાન અવાજ કરે છે કે જેની ચેતના એ બ્રહ્મમાં જાગી છે, એની તો ઋચાઓ પોતે પ્રતીક્ષા કરે છે કે ક્યારે અમે આમાંથી પ્રગટ થઈએ. એ વાત છે. અને એક બહુ મોટો ઋગ્વેદનો સિદ્ધાંત છે, ઋચો અક્ષરે પરમે વ્યોમન યસ્મિન દેવા આદિ વિશ્વે નિષેધુ. જે ઋચા છે, જે જ્ઞાન છે, જે આ ચિદ્ધ સચ્ચિદ આનંદ જે છે, ચિદ્દ ઘન જે પરબ્રહ્મની જે સર્વજ્ઞ અવસ્થા છે એની અંદર છે. એ ઋચા ક્યાં છે? તો કે અક્ષર તત્વમાં છે. એ અક્ષર તત્વ ક્યાં છે? તો કે પરમે વ્યોમન પ્રતિષ્ઠતા, એટલે ટ્રાન્સેન્ડેન્ટલ સ્પેસ ઓફ યોર માઇન્ડ, કે જ્યાં 0.0001% ઓફ થોટને તમે ટ્રાન્સેન્ડ કરી અને જે નિર્બીજ સમાધિમાં ડૂબી જાઓ છો, જે સુરતાનો અર્થ છે એ, અને ત્યાં તમને નૂરતા